चल नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में स्वाध्याय 6.2 ना दाखला नंबर 1 અને 2 આપણે જોઈ ગયા હતા. 6.2 માંથી આપણે દાખલા નંબર 1 2 3 અને 4 કરવાના છે, બીજા આપણા કોર્સમાંથી રીમૂવ કરેલા છે, બરાબર છે? તો 1 અને 2 આપણે જોઈ ગયા, દાખલા નંબર 3 અને 4 ઉપર જોઈએ. ટેક્સ્ટબુક દરેકે પોતાની સાથે રાખવી જેથી કરીને એમાં જે કંઈ આકૃતિ કે માહિતી આપેલી છે એ તમને વ્યવસ્થિત રીતે સમજી શકાય. કારણ કે અહીંયા આપણે બોર્ડની અંદર ફક્ત આકૃતિ દોરેલી હોય પણ બધી જ માહિતી એમાં આપેલી નથી. આ રીતે આપણને એક આકૃતિ આપેલી છે, તમે જુઓ છો કે એક આ રેખા એ બી બરાબર છે, અહીંયાથી આ નામ છે એ છે, આ રેખા અહીંયા લંબાવી અને અહીંયા હું એ નામ આપી દઉં એટલે વધારે ખબર પડે. આ રેખા એ બી છે અને આ રેખા સી ડી છે, એનાથી આ જીઈ એની છેદિકા છે અને ઈ એફ છે એ સીડી ઉપરનો લંબ છે, એ 90° નો ખૂણો છે, જેમાંથી આપણને જીઈડી નું માપ આપેલું છે 126°, બરાબર છે? આ ખૂણો જીઈડી એ 126° આપેલો છે. આપણે શોધવાના છે કયા કયા ખૂણા, તો કે એક ખૂણો એ જીઈ, બરાબર છે? આ એ જીઈ એટલે આ ખૂણો આપણે શોધવાનો છે. એ સિવાય બીજા તો કે GEF, આ ખૂણો GEF એક શોધવાનો છે, અને ત્રીજો FGE, આ ત્રણ ખૂણાઓ આપણે શોધવાના છે, બરાબર? તો સૌપ્રથમ આપણે જોવા જઈએ તો જો આપણી પાસે આ રીતે આકૃતિ છે, આ બે સમાંતર રેખાઓ AB અને CD, અહીંયાથી આ GE એની છેદિકા છે, તો તમને ખબર પડી જાય કે બે સમાંતર રેખાઓની છેદિકાથી આ સામે સામેના જે કઈ ખૂણાઓ બને, અહીંયાથી માનો કે આ હું લઉં અને આ, તો આ બંને ખૂણાઓ છે એકબીજાના યુગ્મ કોણ કહેવાય, બરાબર? તો અહીંયા આપણી પાસે જીઈડી આપેલો છે આખે આખો, અહીંયાથી જુઓ આ જીઈડી 126°, એનો અર્થ એમ થાય કે આ એ જીઈ પણ 126° થાય, બરાબર છે? તો સૌ પ્રથમ આપણે એ જ અહીંયા લખી નાખ્યું કે રેખા એ બી અને રેખા સીડી સમાંતર છે, એટલે સૌ પ્રથમ લખીશું રેખા એ બી, અથવા તો સીધું જ આપણે લખી નાખીએ એ બી સમાંતર સીડી છે, એમ જ આ જીઈ જીઈ છેદિકા છે, બરાબર? એ છેદિકા હોય તો આ ખૂણો એટલે કે એ જીઈ અને જીઈડી એ બંને સરખા થાય, એટલે આપણે લખી શકીએ કે ભાઈ ખૂણો જીઈડી બરાબર ખૂણો એ જીઈ. શું કામ એને? એનું કારણ આપણે લખીશું યુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણ અથવા તો ખાલી યુગ્મ કોણ, આપણે ખાલી યુગ્મ કોણ જ બોલીશું, પરંતુ આપણી પાસે જીઈડી નું માપ તો છે એટલે એ પણ લખીશું, પરંતુ ખૂણો જીઈડી બરાબર 126°, અને માટે લખવાનું માટે ખૂણો એ જીઈ બરાબર 126°. તો આ તમને પહેલો જવાબ મળી ગયો, એ જીઈ આ ખૂણો આપણને મળી જાય, બરાબર? બીજો GEF શોધવાનો છે. હવે અહીંયાથી તમે જુઓ GEF એટલે કે આ ખૂણો આખે. હવે તમે જુઓ છો કે આ બાજુનો જે ખૂણો છે એ તો આપણને CD ઉપર EF લંબ છે, લંબ છે એનો અર્થ એમ થાય કે આ ખૂણો છે એ 90°નો છે, તો આપણે એ લખી શકીએ કે ભાઈ EF લંબ CD છે, બરાબર? આ EF છે ને CD ઉપર લંબ છે, અને તેથી શું થાય? તો કે માટે ખૂણો એફઈડી બરાબર 90° થાય, બરાબર છે? એફઈડી 90°નો થાય. હવે તમારે શોધવાનો છે જીઈએફ એટલે ફક્ત આ જ ખૂણો, તો તમે આખે આખો જીઈડી માંથી વચ્ચે ઈએફ નીકળેલા બંને છે આ એક બાજુ સામાન્ય થઈ અને આ બંને એની વિરુદ્ધ એટલે આ બંને આસન કોણ થયા,
અને એનો સરવાળો આ બંનેનો આ આખા ખૂણા બરાબર થાય. બરાબર, તો આપણે એ લખી શકીએ. શું લખી શકાય? તો કે ખૂણો જીઈ એફ પ્લસ ખૂણો ડીઈ એફ. ડીઈ એફ બરાબર શું થાય? તો કે જીઈ ડી બરાબર ખૂણો જીઈ ડી. શા માટે? તો આપણે કહી શકીએ કે આસન કોણ. બરાબર, હવે ખૂણો જીઈ એફ તો આપણે શોધવાનું છે ભાઈ, એટલે જીઈ એફ તો એમનેમ જ રાખીશું પ્લસ ડીઈ એફ. તો આપણી પાસે જુઓ ડીઈ એફ એટલે આ ખૂણો આપણને 90 નો આપેલો છે, એટલે ત્યાં મૂકીશું 90 અને બરાબર જીઈ ડી. તો આખો જીઈ ડી આપણી પાસે 126 અંશ છે, તો અહીંયા મૂકીએ 126 અને ધેટ્સ ફોર ધેટ્સ વાય ખૂણો જીઈ એફ બરાબર શું થશે? 126 માઇનસ 90 અને માટે ખૂણો જીઈ એફ બરાબર છે એ થશે 36 અંશ. તો આ બીજો તમને માપ મળી જાય છે જીઈ એફ. હવે તમારે એફ જીઈ જોઈએ છે. આ એફ જીઈ એટલે કે આ ખૂણો. તો હવે તમે જોઈ શકો કે આ એક સીધી રેખા એ બી, એના ઉપરથી મેં આ રેખા તમારી પાસે છે, આ સીધી રેખા એ બી, એના ઉપરથી અહીંયા કિરણ દોર્યું. તો આગળ પૂર્વ ધારણા તમે જોઈ ગયા છો કે ભાઈ કોઈ પણ કિરણનું એક શિરોબિંદુ છે એ આ રેખા ઉપર આવેલું હોય તો આ રેખા છે એ બંને જે બને છે એ રેખિક જોડના ખૂણા છે. એનો અર્થ એમ થાય કે આ ખૂણો એ જીઈ અને એફ જીઈ બંને એકબીજાના પૂરક રેખિક જોડના ખૂણા, એટલે બંનેનો થઈને સરવાળો 180 અંશ થાય. બરાબર છે, તો એનો ઉપયોગ કરીશું. તો લખીએ ખૂણો એ જીઈ ખૂણો એ જીઈ પ્લસ ખૂણો એફ જીઈ ખૂણો એફ જીઈ બરાબર 180 અંશ. શા માટે? તો આપણે ત્યાં લખીએ રેખિક જોડ, એ બંને રેખિક જોડના ખૂણા છે. હવે આપણી પાસે જુઓ અહીંયાથી આપણે એ જીઈ શોધવાનું છે. બરાબર, એ જીઈ તો એ જીઈ આપણે તો મળી જ ગયો છે ભાઈ પેલા જ, એ જીઈ તો 126 અંશ મળી ગયો છે. તો એ જીઈ ની જગ્યાએ 126 અંશ મૂકી દઈએ અને પ્લસ એફ જીઈ, તો એફ જીઈ આપણે શોધવાનો છે અને એમને રાખી દઈએ ખૂણો એફ જીઈ બરાબર 180 અંશ તો એમને જ, અને માટે ખૂણો એફ જીઈ બરાબર 180 માઇનસ 126 બરાબર છે, અને એટલા માટે ખૂણો એફ જીઈ 180 માંથી 126 બાદ કરવાના છે. બરાબર, અહીંયા 10 માંથી 6 જાય એટલે 4, અહીંયા 7, 7 માંથી 2 ગયા એટલે 5. તો આ રીતે એફ જીઈ તમને મળી જાય 54 અંશ. તો આ રીતે આપણને ત્રણે ત્રણ ખૂણાઓના માપ મળી જાય છે. બરાબર છે, દાખલા નંબર 3. નંબર 4 ઉપર તમને એક રેખા આપેલી છે, અહીંયા તમે જોઈ શકો છો. આપણને આ રીતે એક આ પી ક્યુ છે, અહીંયા એક આ એસ ટી છે ને બિંદુ આર, પણ આર માંથી તમારે કોઈ એક સમાંતર રેખા દોરવી એવું આપણને એમાં સૂચના હતી. એટલે અહીંયા બિંદુ આર માંથી ફક્ત આર હતું એમાંથી આ રેખાની આપણે રચના કરી છે, જેને આર યુ કોઈ પણ તમે નામ આપી શકો. બરાબર છે, હવે તમારે એના ઉપરથી તમને પી ક્યુ આર 110 આપેલો છે, એ સિવાય ટી એસ આર 130 આપેલો છે, અને આપણે શોધવાનો છે ક્યુ આર એસ. બરાબર, તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીંયા આપણી પાસે આ પી ક્યુ અને એસ ટી બે સમાંતર રેખાઓ છે. હવે તમે જુઓ છો કે પી ક્યુ અને આર યુ પણ સમાંતર છે, એનો અર્થ એમ થાય કે એસ ટી અને આર યુ પણ સમાંતર થાય. તો સૌ પ્રથમ આપણે એ જ કહેશું અહીંયા કે ભાઈ પી ક્યુ સમાંતર એસ ટી છે. બરાબર, આગળ તમે લંબાવશો તો આ પી ક્યુ અને એસ ટી બંને સમાંતર છે. એ સિવાય તમે જુઓ છો કે પી ક્યુ અને આર યુ પણ સમાંતર છે. બરાબર, લખવાનું તેમજ અથવા તો તથા પી ક્યુ સમાંતર આર યુ છે, અને માટે એકબીજીને સમાંતર હોય, જો કોઈ પણ એક સમાંતર રેખાને જો બે રેખા દોરવામાં આવે
તો એ એક બીજીને સમાંતર થાય છે એવું આપણે પૂર્વધારણામાં જોઈ ગયા છીએ. અને માટે આપણે કહી શકીએ કે માટે એસટી સમાંતર આરયુ. તો એસટી અને આરયુ પણ સમાંતર થાય, બરાબર. હવે અહીંયાથી વચ્ચેનું આપણે ભૂલી જઈએ તો આ એક આખી રેખા છે, આરયુ છે, આ બંને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ થયા કહેવાય. અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ એકબીજાના પૂરક હોય, બરાબર છે, એનો ઉપયોગ આપણે કરીશું એટલે આપણને મળી જશે. હવે આપણે કહી શકાય કે આ ખૂણો એટલે ટી એસ આર. તો આપણે શું લખીશું અહીંયા, ખૂણો ટી એસ આર પ્લસ ખૂણો એસ આર યુ. એસ આર યુ બરાબર કેટલા? 180 અંશ. એનું કારણ તો અહીંયા આપી શકાય, છેદિકાની એક જ તરફના અંતઃકોણ, બરાબર છે. હવે TSR તો આપણને 130 અંશ આપેલું છે, અહીંયા મૂકીશું 130 અંશ પ્લસ SRU એઝ ઇટ ઇઝ એમનેમ રાખીશું, બરાબરની સામે 180. અને માટે SRU તમારે શોધવું હોય તો 130 ને બરાબર ની સામે લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય, અને તેથી ખૂણો SRU બરાબર 50 અંશ. તો SRU એટલે આ ખૂણો તમને 50 અંશ નો મળે છે, બરાબર ને. હવે આપણે શોધવાનો છે તો QRS એટલે ફક્ત આટલો જ આપણે. તો એના માટે તો હવે જુઓ, PQ અને RU કોણ સમાંતર છે, આ એની છેદિકા થાય, તો આ અને અહીંયાથી આખો આ બંને એકબીજાના યુગ્મ કોણ થાય, અને યુગ્મ કોણ હંમેશા એકરૂપ હોય. તો હવે એ લખવાનું અહીંયા કે ભાઈ PQ સમાંતર RU છે, બરાબર છે, અને QR તેની છેદિકા છે. QR છેદિકા છે એટલે શું થશે? તો કે PQR બરાબર ખૂણો QRU, એ બંને સરખા થાય. શા માટે? તો કે યુગ્મ કોણ છે ભાઈ, બરાબર ને. પણ PQR તો આપણને 110 આપેલો છે તો એ લખવાનું, પરંતુ ખૂણો PQR બરાબર 110 અંશ આપેલ છે, અને માટે ખૂણો QRU બરાબર પણ 110 અંશ. એટલે કે આ QRU આખે આખો ખૂણો 110 અંશ નો થાય. હવે QR માંથી SR તમે જોઈ શકો છો કે આ બંનેની એક સામાન્ય બાજુ છે, સામાન્ય ન હોય એવી બંને બાજુ વિરુદ્ધ આવે, એટલે આ બંને આસન કોણ થાય, અને બંને આસન કોણનો સરવાળો આ ખૂણા બરાબર થાય. તો એનો ઉપયોગ કરીશું આપણે કે ખૂણો QRS પ્લસ ખૂણો SRU બરાબર ખૂણો QRU. શા માટે ભાઈ? તો અહીંયા આપણે લખીશું આસન કોણ, બરાબર. હવે જુઓ, આપણી પાસે QRS તો આપણે શોધવાનું છે ભાઈ, તો ખૂણો QRS એમનેમ રાખીશું. SRU આપણને મળેલો છે, SRU 50 અંશ, તો અહીંયા મૂકી દેશું 50 અંશ બરાબર QRU. તો QRU આપણને 110 અંશ મળી ગયું છે, તો અહીંયા મૂકી દઈએ 110 અંશ. અને એટલા માટે ખૂણો QRS 110 માઇનસ 50, બરાબર છે, અને 110 માંથી 50 બાદ કરીએ એટલે એ મળી જાય છે 60 અંશ. ઓકે, તો આ રીતે આપણી પાસે QRS નું માપ મળી જાય છે 60 અંશ, બરાબર છે. એટલે ખાસ અગાઉ આપણે જોઈ ગયા પ્રમાણે કે આ બધી વ્યાખ્યાઓ ઉપરથી તમને અનુકોણો, અભિકોણો, છેદિકાની એક જ બાજુના અંતઃકોણો, યુગ્મ કોણ બધા વિશે જો બરાબર માહિતી હોય,
તો તમે લગભગ એ બધું સારી રીતે સમજી શકો. એ તમારે ખાસ જોવાનું કે આપણે અભિકોણ, યુગ્મ કોણ, છેદિકાની એક જ બાજુના અંતઃકોણ કેવી રીતે કયા ખૂણાઓ ક્યાં બને છે એ ખાસ બરાબર સમજાઈ જાય તો આ બધા દાખલાઓ બહુ સરળતાથી તમે કરી શકો. એટલે ખાસ અગાઉ ફરીથી ને ફરીથી કહું છું કે ખાસ તમને જે આપણે વ્યાખ્યાઓ બધી સમજાવેલી છે કે અનુકોણ કેવી રીતે બને, યુગ્મ કોણ કેવી રીતે બને, રેખિક જોડ ક્યાં બને, એ બધું જ બરાબર એક વખત સમજી લેજો એટલે બધા જ દાખલાઓ બહુ સરળતાથી સમજાઈ જશે. બરાબર છે? બરાબર. તો અહીંયા સ્વાધ્યાય 6.2 આપણું પૂરું થઈ જતું હોય, આગલા લેક્ચરની અંદર સ્વાધ્યાય 6.3 જોશું, જેમાં આપણે લગભગ 2-3 દાખલા જ કરવાના થાય છે. ઓકે, આભાર. Thank you.